સુરતમાં નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાલક બ્રિજ પર જોખમી રીતે કાર મૂકી રીલ બનાવનારોને કહેવા જનાર કોન્સ્ટેબલને નબીરાઓએ કારના બોનેટ પર 300 મીટર સુધી લટકાવ્યો હતો. આખરે બંને નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં ફરી નબીરાઓનો આતંક સામે આવ્યો છે. એક યુવતી સાથે વાલક બ્રિજ પર રસ્તા વચ્ચે જોખમી રીતે કાર ઊભી રાખી બે નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા. એક કોન્સ્ટેબલ LR નિલેશ પ્રેમજીએ તેઓને ઠપકો આપતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી. કોન્સ્ટેબલે કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ સાથે લટકી રહ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો. કોન્સ્ટેબલ પર કાર ચડાવનાર પ્રાજ્વલ ખેની તથા ધ્રુપીન વાસણાની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ LR નિલેશ પ્રેમજી સ્પીડ લઈ ત્યાં ઊભા હતા. ગઈકાલ તારીખ 27/9/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલા હતા. તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ. આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્સરી MB ઝાલાનાઓ કરી રહેલ છીએ. અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજળ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ 27/9/2024 રોજ કાયદેસર ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.